બરાબર સ્ટાર્ટ કરું છું. ઓકે, તો આપણે ફરીથી એક વખતે નવા વિડીયો સાથે જઈ રહ્યા છે જોવા માટે કે જે પ્લાન્ટોનિક્સની ફરી કમાલ જોઈ રહ્યા છે, જે હિંમતનગર તાલુકાનું ગઢોડા ગામ. તો મુલાકાત કરીશું એક નવા ખેડૂત સાથે, નવા ક્રોપ સાથે. તો મળીએ પ્લાન્ટોનિક્સ વાપરનાર ખેડૂત સાથે. તો સાહેબ, આપણું નામ જીતુભાઈ ને? જીતુભાઈ. અને ગામ ગઢોડા, ગઢોડા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. તો આ આપણી મગફળી છે, તો મગફળીમાં તમે કઈ રીતના ટ્રીટમેન્ટ કરી છે જરા બતાવીશું આપણે. ગોલ્ડ એ મગફળી સ્પેશિયલ વાપરી તમે? ગોલ્ડ સ્પેશિયલ. અચ્છા, મૂંગફળી સ્પેશિયલ અને બીજું ગોલ્ડ અને ગ્રેન્યુલ પાયાથી આપી છે. તો તમને શું ફરક લાગ્યું આ જમીનમાં? તમને અત્યાર સુધી તમે મગફળી તો કરી જ રહ્યા છો, તો આમાં તમને કઈ વેરિએશન લાગ્યું? વ્યવસ્થિત સારું સારું લાગ્યું. એટલે સારું એટલે જરા બતાવશો વિગતવાર. દવાથી એનો ગ્રોથ કેવો છે? ગ્રોથ સારો છે અને એના પત્તોનો વિકાસ વિકાસને સારું દેખાય છે. અચ્છા, બીજા કોઈની કમ્પેરિઝનમાં જેમાં તમે બીજામાં વાપર્યું ના વાપર્યું એવું કંઈ ખરું? ના, વાપરેલું સાઈડમાં છે. અચ્છા, આવો આપણે એ બી જોઈ લઈએ. નથી વાપરેલું એને? આમાં વાપર્યું છે આપણે? હા હા, આમાં વાપર્યું છે. અને બાજુનો જે પ્લોટ હવે જે જોઈ રહ્યા છે એમાં નથી વાપર્યું? આ જ ને? આંગળી કઈ? હા, આ બાજુનો છે, આમાં નથી વાપર્યું. તો આપણે જોઈ શકીએ છીએ કે જે આમાં નથી વાપર્યું એ પ્લોટમાં આપણે કેવી પરિસ્થિતિ છે અને જોઈ લો તમે. અને આ કેટલા દિવસ થયું? 60. આ 60 જેમાં નથી વાપર્યું 60 દિવસ અને જેમાં વાપર્યું છે 50 દિવસ. તો એના તમે જોઈ શકો છો કે બંને પ્લોટની વેરિએશનમાં શું વેરિએશન આવે છે. જોઈ લો, આ બાજુ જે વાળો છે પ્લોટ એમાં નથી વાપર્યું 60 દિવસ થયા છે અને આ બાજુ જે વાપર્યું છે એમાં 50 દિવસ છે. અને 50 દિવસમાં તમે કેટલી ગ્રીનરી છે, એના પત્તાની સાઈઝો છે એ આપણને નજરે દેખાય છે. જ્યારે આની અંદર 60 દિવસ છતાં બી કેટલા ખાલા છે, વત્તા આની અંદર તમે પત્તાની સાઈઝ પીળાશ કુમાશ નથી જે આમાં છે એ આપણે સંપૂર્ણ રીતે જોઈ શકીએ છીએ, એમાં કોઈ શક નથી. બરાબર છે. હવે બીજી કે જે જમીનની વાત કરીએ, તો જે તમે આમાં ગ્રેન્યુલ વાપર્યું, તો અમે આમાં બી આપણે પ્લોટમાં ગયા કેમ, તો જમીનમાં ચાલવાથી હજુ એટલી કડક છે. જ્યારે આને પાણી બે વખત આપી દીધું, જ્યારે આપણે પાણી આપ્યા એક જ વખત આપ્યું અને 10 દિવસ થઈ ગયા છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે જે તમે જમીન જો આ પ્રમાણે દબી જાય છે કમ્પ્લીટલી, જમીન પોચી એકદમ પોચી, ચાલવાથી જ પુશઅપ થઈ જાય છે, જ્યારે આમાં એવું થતું નથી. બરાબર છે ને. અચ્છા, બીજું આમાં તો એક વખત છંટકાવ બી શેનો કર્યો છે? દવાઓનો, જ્યારે આપણા આમાં કોઈ એવું જરૂર પડી નથી. તો આ છે જીતુભાઈનો પોતાનો મંતવ્ય, સાથે છે આપણા ભરતભાઈ. ભરતભાઈ, તમારું શું કહેવું છે આમાં? આમાં તો શું પ્લાન્ટોનિક્સ અને ગેન્ડ્યુલ નાખવાય, મગફળી અને જમીનની ફળદ્રુપતા અને મગફળીનો જે વિકાસ એ તો કેવું